गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सातमा लेक्चर की शुरुआत अपने प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी अ ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक देदीप्यमान सितारा बना दे। तू शक्तिशाली तथा बलशाली छे। ओके विद्यार्थी मित्रों, निरंजन स्कूल नी DLS मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारू स्वागत छे। गई काले सुपर संडे हतो, बे एक्जाम नु आयोजन कर्यु हतु, एकाउंट अने इंग्लिश। एकाउंट नी 30 मार्क नी एक्जाम अने इंग्लिश नी 20 मार्क नी एक्जाम हती। घणा बधा विद्यार्थीए खूब ज सारी रीते ए एक्जाम एटेन करी छे, घणा ने सारा मार्क पण मळ्या छे। व्हाट्सएप ना माध्यम थी ए मार्क मने मळ्या छे। खास परीक्षा व्यवस्थित आपवानी, परीक्षाना पेपरो छे एनी फाइल बनावानी, ज्यारे स्कूल चालू थशे ए त्यारे फाइल चकासवामां आवशे। हवे एक अगत्यनी बाबत के आ आपणी निरंजन स्कूलनी यूट्यूब चेनलने सब्सक्राइब करो अने खास लाइक, जे लाइकनो थंब होय छे एने ए थंब छे ए એમાં પ્રેસ કરો અને તમારા મિત્રોને શેર કરો। ઓકે, અમૃતમ તો વિદ્યા, નિરંજન સ્કૂલ એનરોલાસર પ્રેઝન્ટ્સ એ યુનિક વે ટુ લર્ન એકાઉન્ટ। ધોરણ 12 કોમર્સ નામાના મૂળતત્વો ભાગ 1 પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ પ્રકાર નંબર 6 નફા નુકસાન વેચણીનું પ્રમાણ મેળવીને ભાગીદારો વચ્ચે નફાની ફાળવણી કરવી। ટૂંકમાં તમારે નફા નુકસાનનું પહેલાં પ્રમાણ મેળવવાનું રહેશે અને જે નફા નુકસાનનું પ્રમાણ મળે એ તમારે ભાગીદારો વચ્ચે એ વેચવાનું રહેશે। તો આ દાખલો કેમ ગણવો તેની આપણે રીત છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો પહેલું સ્ટેપ છે, સૌ પ્રથમ નફા નુકસાનની વેચણીનું પ્રમાણ નક્કી કરો। તો પ્રમાણ નક્કી કરવા માટેની અલગ અલગ ઘણી રીતો છે, પણ આપણે એ 100 ધારીને કે 300 ધારીને એ રીતનો આપણે ઉપયોગ કરીશું। તો એમાં બે બાબત છે એ મહત્વની છે, એ ખાસ યાદ રાખવાની કે જો કોઈ ભાગીદારનો ભાગ ત્રીજો એટલે કે 1/3 કે 2/3 વગેરે આપેલ હોય તો ધારણા 300 કરવી અને જો ત્રીજો ભાગ ન હોય તો ધારણા 100 કરવી। ટૂંકમાં દાખલામાં કોઈ ભાગીદારને 1/3 ભાગ કે 2/3 ભાગ એવો ન મળતો હોય તો 100 ધારીને દાખલો કરી શકો છો। ઓકે, નેક્સ્ટ સેકન્ડ સ્ટેપની અંદર ત્યારબાદ ભાગીદાર વચ્ચે નફાને નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં વેચો। તો પહેલા સ્ટેપમાં જે તમને નફા નુકસાનની વેચણીનું પ્રમાણ મળ્યું હશે એ નફા નુકસાનની વેચણીનું પ્રમાણ એ તમારે બધા ભાગીદારો વચ્ચે એ વેચવાનું રહેશે। ઓકે, એક્ઝામ્પલ નંબર 36, 35 દાખલા આપણા પૂરા થઈ ગયા। 36મો દાખલો રીત નંબર 7નો શરૂઆત કરીએ। રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ તથા રિયાને કીર્તનના હિસ્સાથી 2/3 ભાગ મળે છે। જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો રૂપિયા 1,92,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 બાબત છે આપેલી છે। પેલા 2 તમને સમીકરણ આપેલા છે, એક છે 5મા ભાગનું સમીકરણ અને એક છે 2/3 ભાગનું સમીકરણ અને બીજું છે તમને નફો આપેલો છે 1,92,000। તો સૌ પ્રથમ તમને કીર્તનને દિલીપના હિસ્સાનો 2/3 ભાગ, તો એના ઉપરથી તમારે એ દિલીપના હિસ્સાનો અને કીર્તનના હિસ્સાનો ભાગ મળશે અને રિયાને કીર્તનના હિસ્સાથી 2/3 ભાગ એટલે તમને એના પરથી એ રિયાનો ભાગ મળશે। તો કેવી રીતે દાખલો ગણાય એને આપણે સમજૂતી મેળવીએ। તો સૌથી પહેલું સ્ટેપ, કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે, કોના હિસ્સાનો? દિલીપના,
ના શબ્દને છે એ મહત્વ આપણે આપ્યું છે, એને વ્હાઇટ કલર કરેલો છે. દિલીપ ના હિસ્સાનો તો તમારે દિલીપને, દિલીપનો ભાગ એ તમારે સો ધરવાનો થાય. તો ધારો કે દિલીપનો ભાગ સો છે. હવે દિલીપનો ભાગ તમને સો એ આપણે ધારણા કરી તો એના ઉપરથી તમને કીર્તનનો ભાગ મળે. તો કીર્તનનો ભાગ છે એ કેટલો થાય? તો કીર્તનનો ભાગ બરાબર દિલીપનો ભાગ ગુણ્યા એકના છેદમાં પાંચ, પાંચમો એટલે એકના છેદમાં પાંચ થાય. કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ મળે છે એટલે કીર્તનનો ભાગ બરાબર દિલીપનો ભાગ ગુણ્યા એકના છેદમાં પાંચ. હવે આગલા સ્ટેપમાં દિલીપનો ભાગ તમને મળી ગયો સો રૂપિયા, તો સો ગુણ્યા એકના છેદમાં પાંચ સાદરૂપ આપતા આપને મળશે વીસ રૂપિયા. સરસ. તો પેલા સમીકરણ ઉપરથી તમને બે બાબત જાણવા મળી કે દિલીપનો ભાગ આપણે સો ધાર્યો તે, અને કીર્તનનો ભાગ દિલીપના ભાગ પરથી મળ્યો વીસ તે. હવે આપણે બીજું સમીકરણ, બીજી બાબત આપી છે તેનો આપણે ઉપયોગ કરીએ. તો બીજી બાબત શું આપી છે? તો રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. કોના હિસ્સાથી? તો કીર્તનના, કીર્તનના હિસ્સાથી તો બમણો ભાગ મળે છે. કોને મળે છે? તો રિયાને. તો અહીંયા તમારે રિયાનો ભાગ છે એ તમને મળશે. તો રિયાનો ભાગ બરાબર કીર્તનનો ભાગ ગુણ્યા બે. શા માટે બે? તો બમણો, બમણો એટલે બે. કીર્તનનો ભાગ તમે આગલા સ્ટેપમાં એ સમજી ગયા, તમને ખ્યાલ જ છે વીસ છે, એને ગુણ્યા બે કરીએ એટલે ચાલીસ મળશે. તો રિયાનો ભાગ તમારો નફાનો ચાલીસ થશે. હવે આપણે સેકન્ડ સ્ટેપ એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ એ કેવી રીતે મળે. તો ભાગીદાર એમાં આપણે રિયા, દિલીપ અને કીર્તન. હવે આગલા સ્ટેપની અંદર તમને જે ભાગ મળ્યા છે એ એમાંથી જોઈ જોઈ અને આપણે લખવાના છે. તો પહેલાં રિયાને છે ચાલીસ, રિયાનો ભાગ ચાલીસ છે, દિલીપનો ભાગ સો આપણે જે ધાર્યો હતો તે, અને કીર્તનનો ભાગ છે એ વીસ છે જે રિયાના ભાગ પરથી આપણે મેળવો છે. વિદ્યાર્થી મિત્રો, ચાલીસ જેમ સો જેમ વીસ કરીને પણ નફાની ફાળવણી કરો તો પણ ચાલે. પણ અહીં ખાસ કે આવડું મોટું પ્રમાણ છે એ સારું ન લાગે, એટલે આપણે એવી રકમ નક્કી કરીએ કે જે ખરેખર નાની રકમ થઈ જાય. તો આ બધાને કેટલા વડે ભાગી શકાય, એવી કઈ રકમ છે કે એ બધા વડે ભાગો તો વ્યવસ્થિત ભાગ થઈ જાય? કોઈને ખ્યાલ છે? તો આ માટે આપણે આપણા ક્લાસના હોનાર વિદ્યાર્થી રવિભાઈને ઊભા કરીએ કે પ્લીઝ આ ચાલીસ, સો અને વીસ છે એને આપણે કેટલા વડે ભાગીએ તો વ્યવસ્થિત મીંડાઈ નીકળી જાય અને રકમ નાની થઈ જાય. ઓકે, તમારો જવાબ બિલકુલ સાચો છે. તમે જવાબ આપ્યો છે વીસ વડે ભાગવાના, વાત સાવ સાચી છે. તો આપણે વીસ વડે ભાગીએ છીએ, તો ચાલીસને તમે વીસ વડે ભાગો તો બે આવશે, જેમ સોને વીસ વડે ભાગશો એટલે પાંચ આવશે, જેમ વીસને તમારે વીસ વડે ભાગશો એટલે એક થશે, અને ટોટલ ભાગ એ આઠ થશે. તમે બીજી રીતે પણ કરી શકો, પહેલાં બધાના મીંડા કાઢ નાખવાના એટલે ચાર દસને બે વધે, પછી એ પ્રમાણે પણ તમે આગળ દાખલો કરી શકો, પછી તમે બે વડે ભાગો તો એ રીતે થાય. તો તમારે બે સ્ટેપ વધારે કરવા પડે. આ એક સ્ટેપમાં કમ્પ્લીટ થયું. તો હવે નફા નુકસાન વેચણીનું પ્રમાણ મળી ગયું બે જેમ પાંચ જેમ એક. હવે આના પરથી તમારે નફા નુકસાનનો ભાગ છે એ નનુનો ભાગ છે તમારે નક્કી કરવાનો. કુલ ભાગ આઠ છે એટલે રિયાનો બેના છેદમાં આઠ થશે, દિલીપ છે એનો પાંચ છે એટલે પાંચના છેદમાં આઠ થશે, કીર્તન છે એ કીર્તનનો એક છે એટલે એકના છેદમાં આઠ થશે. તો નફા નુકસાનનો ભાગ આપને પહેલા સ્ટેપમાં મળી ગયો, રિયા બેના છેદમાં આઠ, દિલીપ પાંચના છેદમાં આઠ અને કીર્તન એકના છેદમાં આઠ. હવે નેક્સ્ટ સ્ટેપ નફાની વેચણી. તો નફાની વેચણી આપણે એક પછી એક કરીશું. તો પહેલાં આપણે રિયાને મળતો નફો એક લાખ બાણું હજાર ગુણ્યા એનો ભાગ તમને ખ્યાલ જ છે બેના છેદમાં આઠ, જવાબ આવશે અડતાલીસ હજાર. ત્યારબાદ દિલીપને મળતો નફો એક લાખ બાણું હજાર, એ પેઢીનો નફો આપ્યો છે, દિલીપનો ભાગ પાંચના છેદમાં આઠ થશે એટલે એક લાખ વીસ હજાર. અને કીર્તનને મળતો નફો એક લાખ બાણું હજાર ગુણ્યા એકના છેદમાં આઠ એટલે ચોવીસ હજાર.
વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં દાખલો પૂરો થયો. પ્રેક્ટિસ માટે ઘણા દાખલા આપ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણજો. ધારણાની બાબતમાં ખાસ મગજમાં બેસશો કે કેવી રીતે ધારણા કરવી, કેવી રીતે દાખલો ગણવો, એ ખાસ મહત્ત્વનું છે. છેલ્લે જવાબ છે એ સાચો આવવો જરૂરી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, જણાવવાનું કે વ્યવસ્થિત તમારે એની રકમ લખી, રીતની રકમ લખી, અને ત્યારબાદ પ્રેક્ટિસના જે આ દાખલા છે એ ખાસ ગણવા. દાખલા ગણાઈ ગયા પછી એ તમારે નેક્સ્ટ લેક્ચરની છે એ તૈયારી પણ શરૂ કરી દેવાની. આજે આપણે નેક્સ્ટ લેક્ચર છે ઇકોનોમિક્સનો છે, અને એમાં પણ તમને ઘણી મજા આવશે. અસ્તુ.